સત્યના પ્રયોગો ભાગ પાંચમો પ્રકરણ ત્રેવીસ ખેડામાં સત્યાગ્રહ મજૂરોની હડતાળ પૂરી થયા પછી મને દમ લેવાનો વખત પણ ન રહ્યો ને મારે ખેડા જિલ્લાના સત્યાગ્રહનું કામ હાથ ધરવું પડ્યું ખેડા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી મહેસૂલ માફ કરવાને સારું ખેડાના પાટીદારો મથી રહ્યા હતા આ બાબતથી શ્રી અમૃતલાલ ઠક્કરે તપાસ કરી રિપોર્ટ કર્યો હતો હું કોઈપણ ચોક્કસ સલાહ આપું તે પહેલાં કમિશનરને મળ્યો શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી શંકરલાલ પરીખ અથાગ મહેનત કરી રહ્યા હતા સ્વ ગોકળદાસ કહાનદાસ પારેખ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મારફતે ધારાસભામાં તેઓ હિલચાલ કરી રહ્યા હતા સરકાર પાસે ડેપ્યુટેશને ગયા હતા આ વખતે હું ગુજરાત સભાનો પ્રમુખ હતો સભાએ કમિશનરને ગવર્નરને અરજીઓ કરી તારો કર્યા અપમાનો સહન કર્યા તેમની ધમકીઓ સભા પી ગઈ એ વખતનો અમલદારોનો દોર આ વખતે તો હાસ્યજનક લાગે છે અમલદારોની એ વેળાની છેક હલકી વર્તણૂક અસંભવિત જેવી લાગે છે લોકોની માગણી એવી સાફ ને એવી હળવી હતી કે એને સારું લડત લડવા પણ હોય જ નહીં જો પાક ચાર આની કે તેથી ઓછો હોય તો તે વર્ષને સારું મહેસૂલ માફ થવું જોઈએ એવી જાતનો ધારો હતો પણ સરકારના અમલદારોની આંકણી ચાર આની કરતાં વધારે હતી લોકો તરફથી પુરવાર કરવામાં આવતું હતું કે આંકણી ચાર આનાથી નીચે હોવી જોઈએ સરકાર માને જ સા ને લોકો તરફથી પંચ નિમવાની માંગણી થઈ સરકારને તે અસહ લાગી જેટલી વિનવણી થઈ શકે તેટલી કર્યા બાદ ને સાથીઓની સાથે મસલત કર્યા બાદ સત્યાગ્રહ કરવાની મેં સલાહ આપી સાથીઓમાં ખેડા જિલ્લાના સેવકો ઉપરાંત મુખ્યત્વે શ્રી વલ્લભભાઈ પટેલ શ્રી શંકરલાલ બેંકર શ્રી બહેન શ્રી ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક શ્રી મહાદેવ દેસાઈ વગેરે હતા વલ્લભભાઈ પોતાની મોટી ને વધતી જતી વકીલાતનો ભોગ આપી આવ્યા હતા ત્યાર પછીથી તે ઠરીને બેસીને વકીલાત કરી જ શક્યા નથી એમ કહીએ તો ચાલે અમે નડિયાદ અનાથ આશ્રમમાં વાસ કર્યો અનાથ આશ્રમમાં વાસ કરવામાં કોઈ વિશેષતા ન માને નડિયાદમાં એના જેવું કોઈ બીજું એટલા બધા માણસને સંગરી શકે એવું છૂટું મકાન નહોતું છેવટે નીચે પ્રમાણેની પ્રતિજ્ઞામાં દસ્તક લેવાયા અમારા ગામનો પાક ચાર આનાથી ઓછો થયો છે એમ અમે જાણીએ છીએ અમે તેટલા કારણસર મહેસૂલ વસૂલ કરવાનું આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની સરકારને અરજ કરી છતાં બંધ કરવામાં આવ્યું નથી તેથી અમે નીચે સહી કરનાર પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે સરકારની મહેસૂલ આ વર્ષની પૂરી કે જે બાકી રહી હોય તે નહીં ભરીએ પણ તે વસૂલ કરવા સરકારને જે કાયદેસર પગલાં ભરવા હશે તે ભરવા દઈશું અને તેથી થતાં દુઃખ સહન કરીશું અમારી જમીન ખાલસા થશે તો પણ અમે થવા દઈશું પણ અમારે હાથે પૈસા ભરીને જુઠ્ઠા ઠરીસવામાં નહીં ગુમાવીએ જો ના સરકાર બીજો હપ્તો બાકી રહેલી બધી જગ્યાએ મુલતવી રાખે તો અમારામાં જે શક્તિમાન હોઈશું તે પૂરી અગર બાકી રહેલી મહેસૂલ ભરવા તૈયાર છીએ અમારામાં જે શક્તિમાન છે તેઓને મહેસૂલ ન ભરવાનું કારણ એ છે કે જો શક્તિમાન ભરે તો અશક્તિમાન ગભરાટમાં પોતાની ગમે તે ચીજ વેચીને કરજ કરીને મહેસૂલ ભરે અને દુઃખ ભોગવે એવી હાલતમાંથી ગરીબોને બચાવ કરવો એ શક્તિમાનની ફરજ છે એવી અમારી માન્યતા છે આ લડતને હું વધારે પ્રકરણો નહીં આપી શકું તેથી ઘણા મીઠા સ્મરણો છોડવા પડશે જેઓ આ મહત્વની લડતનો ઊંડો અભ્યાસ કરવા ઈચ્છે તેમને શ્રી શંકરલાલ પરીખે લખેલો ખેડાની લડતનો સવિસ્તાર સત્તાવાર ઇતિહાસ વાંચી જવાની મારી ભલામણ છે